મિત્રો, આ વિડીયોમાં કંઈક તમને નવું જાણવા અથવા શીખવા મળ્યું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. મિત્રો, તકલીફ કોઈના આપવાથી નથી થતી, પણ એની વાતનો સ્વીકાર કરવાથી થાય છે. મિત્રો, ખોટી રીત અપનાવીને સફળ થવાથી ઘણું સારું છે, પણ સાચી રીત અપનાવીને નિષ્ફળ થઈ જવું. મિત્રો, એકલા છો તો વિચારો પર નિયંત્રણ રાખો. એકલા છો તો વિચારો પર નિયંત્રણ રાખો, અને સૌની સાથે છો તો જીભ પર નિયંત્રણ રાખો. મિત્રો, પરિસ્થિતિઓ જેટલી જલ્દી તમને તોડે છે તેનાથી ઘણી વધારે તમને મજબૂત બનાવી દે છે. મિત્રો, જીવનની દરેક સવાર કેટલીક શરતો લઈને આવે છે, અને જીવનની દરેક સાંજ અનુભવ આપીને જાય છે. મિત્રો, યોગ્ય નિર્ણય લેવો એ આવડત નથી, પરંતુ નિર્ણય લઈને તેને સાબિત કરવો એ આવડત છે. મિત્રો, પોતાના પર ભરોસો રાખો. અહીં સુધી આવ્યા છો તો આગળ પણ જશો. મિત્રો, સફળતા હાથની રેખાઓમાં નહીં, માથા પર પરસેવાથી મળે છે. મિત્રો, જ્યારે દુનિયા આપણને કહે છે કે હાર માની લો, તે સમયે આશા આપણને કાનમાં કહે છે, ફરી એક વખત પ્રયાસ કરી લો. મિત્રો, દુનિયાનો ડર નથી જે તમને ઉડવાથી રોકે છે. કેદ છે તું પોતાના દ્રષ્ટિકોણના પાંજરામાં. મિત્રો, જીતનારા કંઈ અલગ વસ્તુઓ નથી કરતા, વસ્તુઓને અલગ રીતે કરે છે. મિત્રો, જે વ્યક્તિ સત્ય માટે અડગ છે તેની સાથે પરમાત્મા ઊભા છે. મિત્રો, જેટલો મુશ્કેલ સંઘર્ષ હશે જીત એટલી જ શાનદાર હશે. મિત્રો, જે લોકો પડી જવાથી ડરે છે તેઓ ક્યારેય ઊંચા ઉડી શકતા નથી. મિત્રો, વિચાર જ્યાં સુધી નીચે છે, જીવન ત્યાં સુધી જંગ જ છે. મિત્રો, એકાંતમાં કઠોર પરિશ્રમ કરો, તમારી સફળતા ઘોંઘાટ મચાવી દેશે. મિત્રો, જો તમને કોઈ કામ કરવામાં ડર લાગે છે તો તે વારંવાર કરો, તમારો ડર ખતમ થઈ જશે. મિત્રો, જેમની અંદર એકલા ચાલવાની હિંમત હોય છે તેનાથી પાછળ એક દિવસ કાફલો હોય છે. એક નિરાશાવાદી વ્યક્તિ દર અવસર પર માત્ર મુશ્કેલીઓને જ જુએ છે, પણ જ્યારે એક આશાવાદી વ્યક્તિ દરેક મુશ્કેલીઓમાં તકને જુએ છે. ફૂલોની સોગંધ જે દિશામાં વહે છે તે જ દિશામાં ફેલાય છે, પરંતુ સારા માણસના ગુણો ચારેય દિશાઓમાં એક સમાન ફેલાય છે. મિત્રો, સમૃદ્ધિના ઢગલા પર બેઠેલી સંસ્કૃતિ અને સંતોષ કરતાં કચરો વધુ ઉત્પન્ન કરે છે. સંબંધોને સોનાના વરખની નહીં, હૃદયના હરખની જરૂર છે. મિત્રો, સંબંધ સુંદર ત્યારે જ બને છે જ્યારે એમાં સ્નેહની સુવાસ મળે છે. મિત્રો, બાળક દૂધ તો બોટલથી પણ મેળવી શકે છે, પણ બોટલને કોઈ માં નથી કહેતું. પોતાની અસમર્થતા થતાં કોઈના માટે ગમે તે કરી છૂટવાની ક્ષમતા, એનું જ નામ લાગણી. મિત્રો, માણસનું શરીર એક દુકાન જ છે અને જીભ એનું તાળું છે. સાહેબ, જ્યારે તાળું ખુલે ને ત્યારે જ ખબર પડે કે દુકાન સોનાની છે કે ભંગારની. મિત્રો, જે ઈશ્વર અચાનક વાતાવરણ બદલી શકતો હોય એ ગમે ત્યારે પરિસ્થિતિ પણ બદલી જ શકે છે. જીવનમાં એવા લોકો સાથે જોડાવો જે યોગ્ય સમયે પડછાયો અને યોગ્ય સમયે તમારો અરીસો બને, કારણ કે અરીસો ક્યારેય ખોટું નથી બોલતો અને પડછાયો ક્યારેય સાથ નથી છોડતો. મિત્રો, અમારો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. તમને જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો, અને અમારા વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો, અને યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત. ખુશ રહો, મસ્ત રહો.